હેલો દોસ્તો, પ્રકાશમ જ્ઞાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજની વાર્તાનો ટોપિક છે, એ સ્ત્રી કોણ હતી તને ખબર છે? શિયાળાનો સમય હતો, ન્યૂયોર્કની સડકો બરફથી છવાઈ ગઈ હતી. એ વખતે 9 વર્ષની ઉંમરનો એક છોકરો ટાઢથી ઠૂંટવાતો એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના શોકેસના બહારના કાચની આરપાર તાકી તાકીને કંઈક જોઈ રહ્યો હતો. આવી કાતિલ ઠંડીમાં એણે શરીર પર થોડાક ચિથરા વીંટાડ્યા હતા. એના પગ ખુલ્લા હતા. ઠરી જતા આંગળાઓને રાહત આપવા માટે વારંવાર એ એક પછી એક પગ ઊંચો લઈ લેતો હતો. એના હોઠ તો સાવ ફાટી ગયા હતા. એના પર પડેલા ચીરાઓમાંથી નીકળેલું લોહી પણ જામી ગયું હતું. એ ખૂબ જ ભૂખ્યો હશે એવું તો એના દેખાવ પરથી કોઈ પણ કહી શકે તેમ હતું. ડિપાર્ટમેન્ટલ સ્ટોરના સંપૂર્ણ પારદર્શક કાચમાંથી નજરે પડતા બૂટ, ગરમ કપડાં, બ્રેડ વગેરે ચીજોને જોતા જોતા એ જાણે ક્યાંક ખોવાઈ ગયો હતો. બેટા, આટલી ઠંડીમાં ક્યારનો તું એ કાચની આરપાર શું જોઈ રહ્યો છે? પૈસાદાર દેખાતી સ્ત્રીએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું. પેલો છોકરો ચમકી ગયો, પછી હળવેથી બોલ્યો, મેમ, હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે પેલા બૂટ મને અપાવે. મારા પગ હવે ઠંડી સહન કરી શકતા નથી અને એ એટલે એને જલ્દીથી મોકલાવે એવું હું તેમને ભગવાનને કહેતો હતો. એકદમ બાળ સહજ નિકાલસ થતી છોકરાએ જવાબ આપ્યો. પેલી પૈસાદાર દેખાતી સ્ત્રી થોડી ક્ષણો વિચારમાં પડી ગઈ. એ પેલા છોકરાની સામે જોઈ રહી, પછી એનો હાથ પકડીને એ તેને સ્ટોરની અંદર લઈ ગઈ. કાઉન્ટર પર બેઠેલા માણસને એણે આ છોકરાના માપના સારામાં સારા બૂટ અને મોજા કાઢવાનું કહ્યું. પછી કપડાના કાઉન્ટર પર જઈ એના માપના કપડાં અને ગરમ કોટ કઢાવ્યા. આ દરમિયાન એણે નોકરને બાથરૂમમાં ગરમ પાણી તૈયાર કરવાનું કહી દીધું હતું. એણે એ બાળકના હાથ પગ ગરમ પાણીથી ધોવડાવી એને નવા ગરમ કપડાં પહેરાવ્યા. પછી સ્ટોરની કેન્ટીનમાં સેન્ડવિચ અને ગરમ ચોકલેટનો નાસ્તો કરાવ્યો. ત્યારબાદ કાઉન્ટર પરના માણસને આ છોકરાના બૂટ બરાબર બાંધી આપવાનું કહી એ પેલા છોકરાને બાય બાય કહીને બહાર જવા માટે બારણા તરફ આગળ વધી. અલ્યા છોકરા, તું ઓળખે છે એ સ્ત્રીને? એ સ્ત્રી કોણ હતી તને ખબર છે? બૂટની વાઘરી બાગતા બાગતા કાઉન્ટરના માણસે એ છોકરાને પ્રશ્ન પૂછ્યો. એ બાળકે માથું હલાવી હા પાડી. પોતાની અને આ સ્ટોરની માલકણ, આ શેરીમાં રખડતો છોકરો એને કેવી રીતે ઓળખતો હશે એવું એના મગજમાં બેઠું નહીં. છતાં ખાતરી કરવા એણે પૂછ્યું, કોણ હતી કે તો? એ ભગવાનના પત્ની હતા. આંખમાં છલકાઈ ગયેલા આંસુઓ સાથે એ બાળકે જવાબ આપ્યો, એ તો મેં પ્રાર્થના કરી હતી ને, એટલે બૂટ અપાવવા આવ્યા હતા. મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો સ્ટોરીને લાઈક કરો અને આવી સ્ટોરીઓ સાંભળતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને રિલેટિવ સાથે પણ શેર કરો. બસ આજે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.